મુંબઈમાં એક મોટું હોર્ડિંગ પડતા 64 લોકોના જીવ ગયા હતા, ત્યારે રાજ્યમાં પણ આડેધડ લાગેલા બોર્ડ જોખમી બની શકે છે, જેને લઈને હાઇકોર્ટમાં એક જાગૃત નાગરિકે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. આ મામલે પહેલા અરજી કરતા બોર્ડને લઈને કોઈ મંજૂરી નથી અપાઈ તેવું જાણવા મળ્યું હતું, ત્યારે હવે રથયાત્રા પણ આવવાની હોવાથી મુંબઈ જેવી દુર્ઘટના તહેવારમાં ન બને તે માટે કોઈ તૈયારી કરાય તેવી માંગ સાથે પીઆઈએલ પર સુનાવણી કરવામાં આવી, જેને લઈને આગામી સુનાવણીની તારીખ 21 જૂન આપવામાં આવી છે. જાતના સિંધુ ભવન, સાયન્સ સિટી રોડ અને આડેધડ બધે લગાડી દેવામાં આવ્યા. તાજેતરમાં જ એક બોર્ડ અહીંયા લગાડી દીધું, આપણે જે મેટ્રો સ્ટેશન છે ત્યાં એક બોર્ડ લગાડી દીધું. આવા કેટલાય બોર્ડો અમદાવાદ શહેરની અંદર લગાડવામાં આવ્યા. વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે 1000 ઉપરના હોર્ડિંગ્સના ઉપરના પોસ્ટરો હટાવવાનો આદેશ આપી દીધો. રથયાત્રામાં પણ રૂટ દરમિયાન જે ભયંકર અને જે જોખમી ઇમારતો હોય છે એને નોટિસ આપવામાં આવે છે અને ઉતારી લેવાની તાકીદ કરવામાં આવે છે. પરંતુ આ રૂટ ઉપર કે બીજી જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા ભયજનક હોર્ડિંગ્સને દૂર કરવાની નોટિસ કે સહેજ પણ દરકાર કરવામાં આવતી નથી. આગામી દિવસોમાં ભારે ચોમાસું આવવાની શક્યતા છે અને એ ચોમાસું દરમિયાન સ્ટ્રોંગ વિન્ડની અંદર આ બોર્ડો પડે તો નીચે ચાલનારા રાહદારીઓ કે વાહન ચાલકો, રિક્ષા, સ્કૂટર જે જતા હોય એના પર પડે તો જીવ જોખમમાં આવે એવી શક્યતાઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદત પ્રમાણે કોઈ પણ આવી નાગરિક અરજી કરે તો એના પ્રત્યે સહેજ પણ ધ્યાન નથી આપતા.